ફૂલોની ખેતી છે ને એક આપડે દૂધાળી ભેંસ કહેવાય, જે રીતે રોજે રોજની આવક છે, રોજે રોજ આપ દૂધ ભરાઈને પૈસા લઈ શકે એ રીતે અમે તમે 2-3 દિવસે ફૂલ વેચીને સારામાં સારી આવક કરી શકો છો. તો ખેડૂતો પોતાની 8-10 વીઘા જમીન હોય તો આ દિવેલા એરંડા 1-2 વીઘા ઓછા કરીને તમે આ રીતે ફૂલોની ખેતી કરીને પોતાનું સારું એવું ગુજરાન ચલાવી શકો છો. અત્યારે શું ભાવ મળી રહ્યા છે ફૂલોના? અત્યારે હાલ તો મતલબ 45-50 રૂપિયાનો એવરેજ ભાવ. ઓકે. પછી લગભગ એના પહેલા 100 રૂપિયાનું બજાર હતું. ત્રીજા દિવસે અમારી કાબરી નો કંટ્રોલ આવી ગયો હતો એમ, મતલબ પત્તા પણ બેક્ટેરિયા થી કંટ્રોલ આવી ગયો હતો. હાલ હર અઠવાડિયે લગભગ આની અંદર 1000 લિટર જેવા બેક્ટેરિયા કન્ટિન્યુ ચાલતા જ હોય. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કેવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે લગભગ 50 વીઘામાં ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ, જેમાં મોટાભાગે 30-35 વીઘામાં સરગવાનું ખેતી કરે છે અને 4-5 વીઘામાં ફૂલોની ખેતી કરે છે. તો આજની કૃષિ માહિતીમાં આપણે ફૂલોની ખેતી વિશે વાત કરીશું. પહેલાં આપણે ખેડૂતનો પરિચય લઈ લઈએ. તમારું નામ? મારું નામ ચૌધરી લક્ષ્મણભાઈ દલજીભાઈ. ઓકે. ગામ લુખાસણ, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. ઓકે. તો તમે આ લગભગ ફૂલોનું વાવેતર કરેલું છે, તો કેટલા વીઘામાં ફૂલોનું વાવેતર કરેલું છે? હાલે લગભગ આજે મારા પાસે 2.5 વીઘા જેવું વાવેતર છે. 8000 રોપાનું વાવેતર છે મારું. 2.5 વીઘામાં 8000 રોપાનું વાવેતર કરેલું છે. તો જનરલી આ ફૂલોનું વાવેતર મેં કયા મહિનામાં કરેલું છે? લગભગ 7મા મહિનાની અંદર વાવેતર કર્યું. 7મા મહિનામાં વાવેતર કરેલું છે. લગભગ વાવેતર કરવાના કેટલા દિવસ પછી આનું ઉત્પાદન ચાલુ થાય છે? લગભગ ઘણું ને 60 દિવસ આસપાસ ચાલુ થઈ ગયું. 60 દિવસે ચાલુ થઈ જાય છે, બરાબર. અત્યારે શું ભાવ મળી રહ્યા છે ફૂલોના? અત્યારે હાલ તો મતલબ 45-50 રૂપિયાનો એવરેજ ભાવ. ઓકે. પછી લગભગ એના પહેલા 100 રૂપિયાનું બજાર હતું. અને હવે બજાર વધશે એમ. હવે આ નવરાત્રી ચાલુ થશે. હા, નવરાત્રીની અંદર 100 રૂપિયા પ્લસમાં જાય એમ. ઓકે. અને કેવું છે આ વર્ષે વાત કરીએ તો જે આપણા મહારાષ્ટ્ર બાજુ જે ફૂલો આવતા હતા ને, સાઉથ નવસારી બાજુથી, તો એ બધું ફૂલો વરસાદના કારણે ખરાબ થઈ ગયા છે. તો અત્યારે જે પણ ખેડૂતો ફૂલોની ખેતી કરે છે, થોડી ટ્રીટમેન્ટ કરજો તો પાછળથી સારામાં સારા ભાવ મળશે. લગભગ 100-150 રૂપિયાના ભાવ રહેશે એવી આશા છે, બરાબર. તો જનરલી આપણા ફૂલોમાં કયા રોગ જીવાતના પ્રશ્નો જોવા મળતા હોય છે? આની અંદર તો રોગ જીવાતમાં ઈયળ, થોડો ઈયળનો પ્રશ્ન હોય, બાકી બીજો તો કોઈ પ્રશ્ન આવતો નહીં. ઓકે. ઈયળ માટેનો, ઈયળનો મેન મતલબ કંટ્રોલ કરવો પડે આપણે. ઓકે. તો આપણે ઈયળના કંટ્રોલ માટે શું કરો છો અત્યારે? એ તો અમે ઓર્ગેનિકમાં આપણા લસણની પેસ્ટ, મરચું છે, ચીકુ, એનો છંટકાવ અમે કરતા રહેતા હોય છે. અને TCBCના બેક્ટેરિયા ને અચર ચલાવતા હોઈએ છીએ. ઓકે. બાકી બીજું કોઈ ખાતર મતલબ આલેલું નહીં. આની અંદર સોણિયો ખાતર આપી દઉં. લગભગ ત્રીજા દિવસે અમારી કાબરી નો કંટ્રોલ આવી ગયો હતો એમ, મતલબ પત્તા પણ બેક્ટેરિયા થી કંટ્રોલ આવી ગયો હતો. હાલ હર અઠવાડિયે લગભગ આની અંદર 1000 લિટર જેવા બેક્ટેરિયા કન્ટિન્યુ ચાલતા જ હોય. ઓકે. તો તમે આ જે ઓર્ગેનિક ખેતી કરો છો એ ખૂબ સરસ કહેવાય. રાસાયણિક ખાતર દવાનો ઉપયોગ કરતા રહ્યા તો 2028માં ઘેર કેન્સરના પેશન્ટ હશે. હા, એ તો હશે 100%. ગુજરાત પહેલા નંબરે આવી ગયું છે કેન્સરના પેશન્ટમાં. ડાયાબિટીસમાં કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગના પ્રશ્નો. 50 વર્ષ પહેલા કોઈને ડાયાબિટીસ કે કેન્સર થતું હતું? ના, કોઈ પ્રશ્ન નહોતો. પણ અત્યારે એવું કેમિકલનો લગભગ બધો વધી ગયું હોય એટલે કેમિકલના લીધે અત્યારે હાલ હર ઘરમાં કેન્સર, હાલ પંજાબમાં સ્પેશિયલ ટ્રેન ચાલે એવી એક સમય ગુજરાતમાં ચાલતી થઈ છે. તો શું ખેડૂતો કેમિકલ છોડીને ઓર્ગેનિક આવકમાં પણ વધારો થશે અને પોતાની આ જમીન પણ સુધરશે? સુધરશે. એક બીજો આંકડો તમને વાત કર, ખેડૂતો આ રીતે દવા અને ખાતર વાપરતા રહેશે ને તો 2035 પછી તમારા ખેતરમાં બાવળ સિવાય બીજું કોઈ નહીં ઉગે. નહીં ઉગે. બાવળ સિવાય બીજું કોઈ નહીં ઉગે એટલે કે તમારી જમીન જ ખરાબ થઈ ગઈ છે. કાર્બન નું પ્રમાણ એકદમ નીચું આવી જાય ને, મતલબ જે જમીન ની અંદર બેક્ટેરિયા એ બધા નાશ પામશે. નાશ પામે છે.
પીએચ ઊંચો જ હશે એટલે કોઈ પણ મતલબ તમે ધન નાખશો તો એ ઉગવાનો પ્રશ્ન ઉગશે જ નહીં એમ. ઓકે, અત્યારે બીજી વાત કરીએ તો લગભગ આ ગલગોડા નું વાવેતર કેટલા વીઘામાં છે આપણા? મારે જોડે હાલ 8 વીઘા ની અંદર છે. 8 વીઘામાં વાવેતર છે અને અત્યાર સુધી આપણે કેટલા સુધી વેચાણ કરેલું હશે? વેચાણ તો લગભગ 6 રૂપિયાનો ભાવે મેં કર્યું હતું. અત્યારે હાલનો ભાવ છે 45-50 રૂપિયાનો સરેરાશ છે. લગભગ 15-20 હજાર નું અંદાજે વેચાણ થઈ ગયું છે. 15-20 હજાર નું થઈ ગયું છે. શરૂઆત હવે થઈ, શરૂઆત મતલબ થઈ. બીજી બીજો રાઉન્ડ તૂટશે એમ. ઓકે, અને આ તમારા ફૂલ ક્યાં સુધી ચાલશે? આ લગભગ દિવાળી પછી, દિવાળીના પછી 15-20 દિવસ સુધી ચાલશે. કાર્તક મહિના સુધી ચાલશે? કાર્તક મહિના સુધી, 11મા મહિના સુધી. હા, 11મા મહિના સુધી ચાલશે. ઓકે, તો ત્યારે લગભગ ભાવ પણ સારા મળશે. હા, ભાવ સારો. બરાબર, તો અત્યારે આપણો જે આ ફૂલોની ખેતી છે ને, આપણા માટે એક નવો પાક છે. પણ ધીમે ધીમે ગુજરાતના ખેડૂતો પણ આ ફૂલોની ખેતી રોજ વધારે, એનો વિસ્તાર વધારી રહ્યા છે. એનું કારણ એ છે કે તમને લગભગ 4-5 દિવસ માં આનું કટિંગ થઈ જાય. હા, થઈ જાય છે. 4-5 દિવસે કટિંગ માટે તૈયાર થઈ જાય છે ને? હા, ને એક આ વાત છે ને, 3 દિવસે મતલબ રેગ્યુલર તો અમારું રોજનું કટિંગ ચાલતું હોય. મતલબ પહેલેથી ચાલુ હોય, 4-5 લાઈનો રોજે રોજ ચાલતું હોય. લોકલ આપણે સિદ્ધપુર ની અંદર જતું હોય, આગળ જતું નહીં. એટલે હાલ અમે લોકલ માર્કેટ પાલનપુર સિદ્ધપુર મોકલતા હોઈએ. તો 4-5 લાઈનો એટલે રોજે લગભગ અમારા 15-20 જબલા નીકળતા હોય. ઓકે, તો આ એક ફૂલોની ખેતી છે ને, એક આપણે દૂધાળી ભેંસ કહેવાય. હા, જે રીતે રોજે રોજની આવક છે, રોજે રોજ આપ દૂધ ભરાઈને પૈસા લઈ શકે, એ રીતે અમે તમે 2-3 દિવસે ફૂલ વેચીને સારામાં સારી આવક કરી શકો છો. તો ખેડૂતો પોતાની 8-10 વીઘા જમીન હોય તો આ દિવેલા એરંડા 1-2 વીઘા ઓછા કરીને તમે આ રીતે ફૂલોની ખેતી કરીને પોતાનું સારું એવું ગુજરાન ચલાવી શકો છો. હા, 2 વીઘા કરવું જોઈએ. ખેડૂતનો ખર્ચો પણ ના નીકળ્યો, બિયારણ અને ખાતર અને ખેડૂતનો ખર્ચ પણ નતો નીકળ્યો. તો આ રીતે ખેડૂતો પોતાની ખેતી થોડી ચેન્જ કરો અને ખેતીને કરવા ખાતર ના કરો. કે બાપ દાદાની જમીન છે તો આપણે ચલો ઘઉં બાજરી વાવી દીધી. ખેતીને એક બિઝનેસ એટલે વ્યવસાય તરીકે તમે જુઓ તો તમને ખેતીમાં ચોક્કસ ફાયદો થશે. તમારે કોઈ ખેડૂતોને સંદેશ આપવો છે? હા, સંદેશો કે ખેડૂતો લોકોને કોઈના પાસે 5 વીઘા જમીન હોય, કોઈના પાસે 10 વીઘા જમીન હોય, તો જે આપણે ચીલા ચાલુ ખેતી તો કરતા જ હોઈએ છીએ. પણ મતલબ 2 વીઘા એવી જમીન ગાઢો કે જેની અંદર આપણે રોકડિયા પાક તરીકે કોઈ પણ શાકભાજી છે, ફૂલ છે કે ગમે તે કોઈ પણ શાકભાજી વાવો, તો આપણે એના અંદરથી આપણને નોલેજ મળશે. અને એથી આગળ આપણે આજે 2 વીઘા કરી તો કાલે એમાંથી આપણે આવક મેળવીને થોડો વધુ આગળ વધીશું. નંબર જણાવી દો ખેડૂતોને. હા, મારો મોબાઈલ નંબર છે 94-72-84-037. ઓકે, તમને કોઈ પણ ખેતી વિશે પ્રશ્ન હોય, સરગવાની ખેતી છે, ફૂલોની ખેતી છે, કોઈ બીજા કોઈ શાકભાજીની ખેતી, તમારે રૂબરૂ તમે આ લુખાસણ એટલે કે આપણો તાલુકો તમારે કયો લાગે? સિદ્ધપુર લાગે. સિદ્ધપુર તાલુકાનું લુખાસણ ગામ છે, તમે રૂબરૂ વિઝિટ પણ કરી શકો છો. તે તમને સરગવાના કોઈ પણ બિયારણ જોતા હોય તમને બિયારણ પણ આપશે અને ખેતીની તમને માહિતી પણ આપશે. ઓકે, તો ખેડૂત મિત્રો આ વાત થઈ ફૂલોની ખેતી વિશે. જો તમને ફૂલોની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને ખેતીની આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા ખેડૂત પ્રયોગ યુટ્યુબ ચેનલ સાથે આભાર. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.